છે. હરીશ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવને લઈને સ્થાનિકો રેલી સાથે પાલિકામાં છે અને ભારે સૂત્રોચ્ચાર કરી હાય હાયના નારા બોલાવી નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. હરીશના ઇન્દિરાનગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી તથા પીવાના પાણી સહિતની સમસ્યાને લઈને અગાઉ આ મામલે પાલિકામાં આવેદનપત્ર આપ્યું છે અને સ્થાનિકો ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને રોગચાળાની ભીતિ સેવી રહેતા હોવાની રજૂઆત કરી. જોકે નગરપાલિકા અને રાજકીય આગેવાનો સુધી અનેક રજૂઆત છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા આજે આ વિસ્તારના લોકોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી. અમે રજૂઆત કરી હતી અને આજે પણ ચીફ ઓફિસર હાજર ન હોવાથી અને વારંવાર અમારી રજૂઆતો કરવા છતાં ચીફ ઓફિસર અવારનવાર અમારે આ ખાટા કાઢ કરે છે અને કોઈ અમારું પણ ઇન્દિરાનગરના માણસોનું આ લોકો સાંભળતા નથી. પાણી ગટરની વ્યવસ્થા કરવા અંગે અમે આવેદનપત્ર અત્યારે આપીએ છીએ તો સત્વરે કોઈ પણ ભોગે અમારા ઇન્દિરાનગરનું નિકાલ કરવા લાવવા માટે મહેરબાની કરશો. નગરપાલિકામાં જાણ કરી હતી કે અમે કાલે રેલીનું આયોજન કરીશું અને નગરપાલિકામાં આવીને અમારા પાણીની અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવીશું. તો અમે કાલે અમે ધમકી પણ આપી હતી કે અમે આ નહીં થાય અમારું કામ, જો ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે, પાણીનો ઉકેલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તો આજે અમે સવારે બધા જ આખા ઇન્દિરાનગરના બધા જ આવ્યા હતા, બહેનો ભાઈઓ, પણ અત્યારે કોઈ કર્મચારી અહીંયા હાજર નથી, બધા નાસી ગયા છે. હવે પછી જો અમારું કામ નહીં થાય તો અમે ચૂંટણીનો તદ્દન રૂપે બહિષ્કાર કરીએ. જામનગરના વ્રાસપાટના વેપારી સાથે 50.45 લાખની છેતરપિંડીની ફરિયાદ